भव संभव भीति भेदनम सुख संपद करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहासि रुचिरार नाम्बुजम पूजितम सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकांतवृतं कांतं त्वं कांतं सर्वदोगतं त्वं गते द्वेगदेव त्वं वंदे भक्तिकासुकम्। अनंत कोटि ब्रह्मांडाधीश्वर सर्वावतारी सर्व कारण न कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज छत्र छाया में जेमना दशाब्दी महोत्सव प्रसंगे अपने सब एकत्रित थे घोरा मंदिर में बिराजमान अर्चा स्वरूप भगवान श्रीहरि दिव्य सानिध्य में दशाब्दी महोत्सव प्रसंगे खास उपस्थित रहेला परम श्रद्धेय गणेश दास जी महंत श्री संतराम मंदिर धर्मकुड़ आश्रित वाला सर्वे अमरा संतो पार्षदों धर्मकुड़ आश्रित श्रीजीना लाड़ीला वाला सर्वे सत्संग हरिभक्तो सर्वधर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तजनों ने अमरा हृदयपूर्वक जय स्वामीनारायण। वाला भक्तो आज घोरा ने आंगणे दस वर्ष पूर्वे जे दिव्य महोत्सव करीने भगवान शहरीना नूतन मंदिर में भगवानी प्राण प्रतिष्ठा आपणे उजवी थी एनो दिव्य दशाब्दी महोत्सव खूब श्रद्धा ने भाव थी आपणे उजवी रहा छे। जो के पूर्व वक्ताओए सत्संगना महिमा विषे खूब सुंदर बातों आपने समझावी छे। अने आजे महोत्सवनो प्रथम दिवस छे एटले हूँ एवं मानु छु कीड़ी उपर लाडवो न मुकाय लाडवा उपर कीड़ी चढ़ावाय कारण के सात दिवस भगवानना दिव्य चरित्रों अने सिद्धांतों थी सभर श्रीमद सत्संगी जीवन कथानु आपणे रसपान करवानु छे। પણ આજનો દિવસ એ આપણા સૌ માટે આનંદનો દિવસ છે અને આટલો આ મહોત્સવ આપણા સૌ માટે આનંદનો મહોત્સવ એટલા માટે છે શાસ્ત્રોમાં જીવાત્મા માટે સૌથી કઠણમાં કઠણ કોઈ સાધન જો બતાવ્યું હોય તો એ ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માની વૃત્તિને સ્થિર રાખવી એનાથી કઠણ કોઈ સાધન નથી એમ વચનામૃતમાં મહારાજ બોલ્યા છે। कारण के जीवात्मानो स्वभाव एवो चंचल छे एनी प्रकृति एवी चंचल छे अने एनी साथे साथे आ जगतनी अंदर जे मायाना आवरणो छे जे विषयो छे ए एवा आकर्षित छे के जीवात्माने ए क्यारे स्थूल भावमांथी बहार ज नथी निकळवा देता अने ज्यारे एवो देही जीवात्मा ઘણી વખત આ વાત એટલા માટે કરવી પડે ઘણા વ્યક્તિઓ એમ માનતા હોય કે ધર્મનો સંબંધ મૃત્યુ સાથે છે પણ એ વાતમાં બહુ મોટી ભૂલ છે। ધર્મનો સંબંધ એ જીવન સાથેનો જ છે પણ એના બે વિભાગ બતાવ્યા છે એક દેહ યાત્રા અને એક જીવની યાત્રા। જીવાત્મા જ્યારે શરીર ધારણ કરે છે અને શરીર ધારણ કરીને જ્યારે પોતાની જીવન યાત્રા વહન કરતો હોય ત્યારે એ જીવન યાત્રાની અંદર જીવાત્માએ શું વિવેક રાખવો જોઈએ શું મર્યાદા રાખવી જોઈએ કેવા આદર્શને ગ્રહણ કરવું જોઈએ એનો જો કોઈ પથ બતાવતું હોય તો એ ધર્મ છે એ સત્સંગ છે। અને જ્યાં ગયા પછી યદ ગત્વા નિવર્તંતે જ્યાં ગયા પછી પુનર્જન્મ નથી
એ પરમ ધામની પ્રાપ્તિ કરીને જીવાત્માએ ભગવત પરાયણ જીવન, ભગવાનમય જીવન કેમ જીવવું જોઈએ એનું પણ જો કોઈ આદર્શ અને માર્ગદર્શન કરતું હોય તો એ આ સત્સંગ છે. એટલે બંને જીવનની યાત્રા, મૃત્યુ પ્રથમ પૂર્વની જન્મ યાત્રા અને દેહ અવસાન બાદની જીવન યાત્રા, આ જીવની યાત્રા સાથેનો સંબંધ એટલે ધર્મ છે, એટલે સત્સંગ છે. આ વ્યવહારિક દ્રષ્ટિએ આના વિવિધ જે માળખાઓ તૈયાર કરી આપણી સનાતન વૈદિક હિન્દુ પરંપરાએ, એ જે યુગની અંદર, જે અવસરની અંદર, જે પ્રાંતની અંદર, જે પ્રદેશની અંદર જેવા સ્વરૂપે સમાજને સ્વીકાર્ય હોય, જેવા સ્વરૂપને સમાજને હિત કરતા હોય, સમાજને અનુરૂપ હોય એવા માર્ગોને ચયન કરી, શાસ્ત્રોમાંથી એ માર્ગોના વિધાનને ચયન કરી, એ માર્ગોને પ્રતિપાદન કરીને આચાર્યોએ ઋષિમુનિઓએ શાસ્ત્રો રચીને એક જીવનને કેવું આદર્શ દર્પણ આપ્યું છે, જેની અંદર જેમ વચનામૃતમાં મહારાજે કીધું કે અરીશો હોય ને એમાં તમે તમારી પ્રતિબિંબ જુઓ ને તો પેલા ધૂમિલ દેખાય, કારણ કે એના ઉપર કઈ કચરો આદિ જો હોય, એના ઉપર ધૂળ વૂળ જામેલી હોય તો તમને સ્પષ્ટ પ્રતિબિંબ ન દેખાય, પણ જ્યારે એને સ્પષ્ટ કરવામાં આવે, એને સાફ કરવામાં આવે ત્યારે જેવું તમારું ચરિત્ર છે એવું એની અંદર દેખાય છે. અને આપણે અરીસામે ઉભા રહીને શું કરીએ છીએ બધા જાણે છે, કોઈને શીખવાડવાની જરૂર નથી. કાં તો વાળ સરખા કરશું, કાં તો કપડા સરખા કરશું, સરખું કરવાનું કામ એ અરીસામાં જોઈન થાય છે. એમ સત્સંગના માધ્યમથી, શાસ્ત્રોના માધ્યમથી આપણે આપણી જાતને સરખી કરવા માટેનો અવસર છે આ ઘડી, આપણને એના માટે મળી છે. અને એટલા માટે વાલા ભક્તો આપણા માટે ખૂબ આનંદની વાત છે. વધારે સમય નથી લેવો, આપણે કથાનું મંગળાચરણ કરવા જઈ રહ્યા છીએ, કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. આ મહોત્સવને આજે ખુલ્લો મૂકી આપણે સૌ ભગવાનના, ભગવાનમાં ઓતપ્રોત કેમ થવાય એના ગુણ શીખવા જઈ રહ્યા છીએ. ખાસ આનંદની વાત એટલા માટે, મને ખ્યાલ છે જ્યારે ઘોરા મંદિર જે જૂનું હતું એનો જીર્ણોદ્ધાર કરવા માટે હરિભક્તો આવ્યા હતા, મંદિર બહુ જર્જરિત હાલતમાં હતું અને પૂજ્ય મહારાજની પાસે જ્યારે રજૂઆત કરી કે અમારી આટલી જગ્યા છે અને આટલી જગ્યામાં વડીલોને બધાને ખ્યાલ છે કે આટલી જગ્યામાં મંદિર જીર્ણોદ્ધાર અમારે કરવો છે, અમારો સત્સંગ સમુદાય બહુ નાનો છે, સીમિત છે, સામાન્ય છે, ત્યારે મહારાજે કીધું પણ જો જીર્ણોદ્ધાર જ કરવો હોય તો પછી નાનામાં નાનામાં શું લેવા કરો છો, થોડું મોટો વિકાસ કરીએ અને પછી પાછળના મકાનો લીધા. બધા હરિભક્તોના મનમાં મૂંઝવણ હતી, મહારાજ કે ભગવાન બેઠા છે ને, મહારાજે કીધું ભગવાન બેઠા છે, તમે જરાય ઢીલી પાણી ન કરશો, આ ભગવાનનું કાર્ય છે ને ભગવાન કરશે. અને એ આપણને ભગવાને પરચો આપ્યો જેવી આપણી કલ્પના નહોતી, એનાથી વિસ્તાર વાળું મોટું મંદિર અને એવું સુંદર દિવ્ય મંદિર આ સમગ્ર પંથકની અંદર જે આપણે એક આદર્શ બની રહે એવું સુંદર મંદિર આપણે તૈયાર કરી શક્યા. મને હમણાં શોભાયાત્રામાં અહીં આવતા હતા એક ભક્તે મને વાત કરી, બાપુજી શોભાયાત્રા પ્રતિષ્ઠા વખતની હતી એ વધારે સારી હતી કે અત્યારની આ શોભાયાત્રા? મેં કીધું જો પ્રતિષ્ઠા વખતે જ્યારે ઉત્સવ કર્યો ને, હમણાં ભગતે કીધું ને કે ત્યારે પાર્ષદો સંતો અહીંયા સ્ટેજ સાફ કરતા, અને ત્યારે મેં કીધું ત્યારે તમારા જેવા વડીલો જ આમ આગળ દોડતા હતા. આજે અમને આનંદ છે કે 10 વર્ષના અંતે આ યુવાનોની ફોજ તૈયાર થઈ ગઈ છે ને આજે સંપ્રદાય માટે, અને આ ઘોરા ગામ માટે ખૂબ આનંદની વાત છે. અને આ શુરવીર યુવાનો, જેમ શાસ્ત્રોમાં કીધું ને શુરવીરતા, હમણાં સ્વામીએ પણ, ઘનશ્યામ સ્વામીએ પણ વાત કરી, શુરવીરતા એ પારકાને તાડન કરવામાં નથી પણ પોતાના આદર્શને, પોતાના ધર્મને, પોતાની સંસ્કૃતિને જીવંત રાખવામાં શુરવીરતા છે. અને એ શુરવીરતા મહારાજે વચનામૃતમાં લખ્યું કે જ્યારે કોઈ ધર્મની હાનિ થતી હોય, જ્યારે કોઈ અબડાની આબરૂ ઉપર કોઈ હાનિ થતી હોય, જ્યારે કોઈના ચારિત્ર ઉપર ક્યારેક કંઈ અવિવિખવાદ થતા હોય, ત્યારે ધર્મ અને સત્યના પક્ષે ઊભા રહેવા એનું નામ શુરવીરતા છે. અને એ જો ઉપયોગ ના આવે ને તો શુરવીરતા નકામી છે. આજે એવા શુરવીર યુવાનો અને સંસ્કારી યુવાનો, આ એક બહુ મહત્વની વાત છે. કારણ કે નહીતર અમુક જ્ઞાતિઓના અમુક ધારેલા સિદ્ધાંતો હોય, શાસ્ત્ર સંમત નથી, કોઈ એવું ન માનશો કે આ જ્ઞાતિ માટે આવો કોઈ દુરાચાર કરવાનો અધિકાર શાસ્ત્રમાં આપેલો છે. શાસ્ત્રોએ દરેક જ્ઞાતિ માટે, દરેક જાતિ માટે, દરેક વર્ણ માટે એક સદાચારના જ માર્ગ શીખવ્યા છે,
પણ એક પરંપરાથી જેને છૂટ લેવી હોય એટલે ખોટા અર્થઘટન કરી અને એનો અર્થ કરતા હોય. પણ આજે અમને ખૂબ આનંદ છે કે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત આવેલો જે સત્સંગી અને એમાંય વિશેષ કરીને આપણે હિન્દુ ધર્મને સ્વીકારેલો સત્સંગી જ્યારે સત્સંગના યોગમાં આવે છે ત્યારે તમામ પ્રકારના પોતાના જીવનની અંદર રહેલા કુટેવોને, વ્યસનોને, કુરિવાજોને પોતાના જીવનની અંદર રહેલા જે પણ કુમાર્ગ હોય એને ત્યાગ કરી અને સદમાર્ગી થાય છે અને સારો સત્સંગી, જેને અમે બધાના હમણાં ટીશર્ટ હોય સહેજાનંદી પછી સિંહનું આકૃતિ હતી એટલે વાસ્તવમાં ખાલી દેખાડવા માટે નહીં પણ એમના જીવન સહેજાનંદી સિંહ જેવા છે એ આજે અમને એનો આનંદ છે. વધારે સમય નથી લેવો પણ આ મહોત્સવ આપણા સૌના જીવનની અંદર કંઈક નવી ચેતના જગાવે, કારણ કે આપણી અપેક્ષા એ છે 10 વર્ષનું સર્વૈયું કરવાનું છે. આપણે એ જાણવાનું છે કે તમ તો વર્ષો વર્ષ પાટોત્સવ હોય, શાકોત્સવ હોય ત્યારે આપણે અહીંયા સત્સંગ સભા કરતા જ હોઈએ છીએ, પણ આ 10 વર્ષની અંદર આપણા જીવનની અંદર આપણે ભગવાનની કેટલા નજીક જઈ શક્યા છીએ. અને ભગવાનના થવા માટે મહારાજે વચનામૃતમાં એક બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે કોઈ સારો વેપારી હોય ને એ રોજે રોજનું સર્વૈયું કરે. અને બે વાતનું અનુસંધાન મહારાજ વચનામૃતમાં એમ કે અમે રાખીએ છીએ, અમે શું હેતુ માટે આ સંસારમાં આવ્યા છીએ અને એ પ્રાપ્તિ કરવા માટે અમે શું કાર્ય કરી ચૂક્યા છીએ અને કેટલું કરવાનું શેષ છે. આ 3 વસ્તુનું અનુસંધાન મહારાજ કે અમે પણ રાખીએ છીએ અને દરેકે રાખવું જોઈએ કે અમને આ સંસારમાં જો જન્મ મળ્યો હોય તો મહારાજ કે જગતના વિષયોના ચાળા ચૂંથવા માટે નથી મળ્યો, આત્માને કલ્યાણ કરી પરમાત્મા સુધી પહોંચાડવા માટેનો આપણને આ સંસાર શરીર મળ્યું છે તો એનો સદુપયોગ કરી આપણે ભગવાનને કેટલા વાલા થઈ શકીએ અને ભગવાનના કેમ થઈને આપણે રહી શકીએ એના માટેનો દાખલો કરવો, એ જ સાચી સદબુદ્ધિ છે. અને એવી સદબુદ્ધિ આપણી કેટલી નિખરી છે અને કંઈક જે કંઈ ઉણપ રહી ગઈ હોય, ક્યાંક કોઈ ખૂણે ખાચરે કોઈ એવા દોષ રહી ગયા હોય તો એને ત્યાગ કરી પુનઃ એક વખત ભગવાનને આપણે સમર્પિત થવા માટેનો આપણને અવસર મળ્યો છે. તો આજના આ દિવસે ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે અમારા ઘોરાના સત્સંગને દિન પ્રતિદિન ખૂબ ને ખૂબ વિકાસના પંથ ઉપર આગળ વધારજો. ગામની અંદર જેમ સંપ એકતા અને ભાઈચારાની ભાવના છે, સર્વ ધર્મ પ્રત્યે પોતાપણાની ભાવના છે. હમણાં ગણેશદાસજીએ બહુ સુંદર વાત આપણને સમજાવી કે હિન્દુ ધર્મમાં જુદાપણું છે જ નહીં, જે કરે છે એ પોતાના સ્વાર્થ માટે કરે છે, બાકી આપણો સનાતન વૈદિક ધર્મ છે અને એ વૈદિક ધર્મ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને જ પોતાના આરાધ્ય ગણીને એના ધામમાં જવા માટેનો દાખલો શીખવતા હોય. માર્ગ ભલે પોતપોતાના ચયન પ્રમાણે મેં વાત કરી એમ દેશ કાળ પ્રસંગ અને અનુરૂપ થઈને પોતાના પસંદ કર્યા હોય, પણ જ્યારે વૈદનો પ્રસંગ આવે, સનાતન ધર્મનો પ્રસંગ આવે ત્યારે એનો માર્ગ પુરુષોત્તમ નારાયણ સુધી જ પહોંચતો હોય છે. આજે એ માર્ગ ઉપર આપણે બધાએ એકાત્મ ભાવથી વસુધૈવ કુટુંબકમની ભાવનાથી જ્યારે સત્સંગ કરતા હોઈએ ત્યારે આપણને ભગવાન દરેક રીતે ધર્મ માર્ગની અંદર આગળ રહેવા માટે, પોતાના રાષ્ટ્રભક્તિ માટે આગળ રહેવા માટે અને પોતાની સંસ્કૃતિના રક્ષણ માટે આગળ રહેવા માટેની સદબુદ્ધિ શક્તિ અને એવી સમજણ આપે એવી ભગવાન શ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. પરમ પૂજ્ય સનાતન ધર્મધુરંદર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને ખૂબ ખૂબ, ખાસ કરીને યજમાનોને કે જેને પોતાની સરલક્ષ્મીનો વ્યય કરી આવું સુંદર આયોજન મહોત્સવનું આજે આરંભ કરવા જઈ રહ્યા છીએ એના બદલ એમને ભગવાન ખૂબ ખૂબ સુખ્યા કરે એવી તેમના ચરણારવિંદમાં પ્રાર્થના કરી આ મહોત્સવનો પ્રારંભ જાહેર કરી અને મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી મહારાજ.